નથી થતી. રુઝાનજી, યા, વોટ ઇઝ યોર ઓપિનિયન? જે વાત કરી એમને પેલું એડલ્ટ્રી મીન નહોતા કરતા અબુ આઝમી. અબુ આઝમી એને વેરી ક્લિયર સ્ટેટમેન્ટ તમારી પાસે છે કે એડલ્ટ્રી ઇન્ફિડિટી અલગ ચીજ છે જેની વાત જ નથી. ને એ તો કોઈ બી ધર્મમાં ઇરિસ્પેક્ટિવ કોઈ બી ધર્મમાં એડલ્ટ્રી માટે લોસ છે કે ભાઈ ઇટ ઇઝ નોટ અલાઉડ. ઓબ્વિયસલી ફાંસી બાસી વાળા લો નથી ને એમાં બી ઇસ્લામ ધર્મમાં બી આ જે અબુ આઝમીએ કંઈ કહ્યો એવો કોઈ લો નથી. એ ઇસ્લામ ધર્મને બદનામ કરી રહ્યા છે. કારણ કે બીજી વાત કે જે ઇસ્લામિક કન્ટ્રી છે એ લોકો બી કહે છે કે આવો કોઈ લો નથી. હા, જ્યારે તમે દેખી રેપ ઇઝ સચ અ થિંગ જે રેપ કહેવાય તેમાં કોઈ જ કન્સેન્ટ આવે નહીં. રેપ ઇઝ થિંગ કે લોકો કે કન્સેન્ટ રેપ થયું દેર નથી લાઈક કે કન્સેન્ટ થી રેપ થાય. એટલે જે અબુ આઝમી કહેવા માંગે છે, યુ ટ્રાઈડ ટુ ડિફેન્ડ ધીઝ મુલાયમસિંહ અને ડિફેન્સમાં એ ભૂલી ગયા કે એક બોમ્બે જેવા શહેરમાં રહે છે. ટુ ડિફેન્ડ, યુ આર ટ્રાઇંગ ટુ ડિફેન્ડ, યુ આર ટ્રાઇંગ ટુ ડિફેન્ડ. ઇકબાલજી, રોઝાનજીનું સ્પષ્ટ કેવું છે કે તમે ડિફેન્ડ કરી રહ્યા છો મુલાયમને અને અબુ આઝમીને. ઇસ્લામ માં તો એનાથી વધારે આગળ વધીને કે કન્સેન્ટ થી પણ જો શરીર સંબંધ હોય અને જો તમે લગ્ન થી બંધાયેલા ન હો તો તમારી સામે ગુનો છે. જયારે બીજા કાયદામાં આ નથી, ઇન્ડિયન પિનલ કોડ માં નથી. ઇસ્લામ તો એનાથી વધારે આગળ વધીને કહે છે કે જો હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ મને બોલવા દો, પ્લીઝ મને બોલવા દો. સાહેબ, તમે બોલી ચૂક્યા, તમે એટલે રિપીટ કરી રહ્યા છો. સાહેબ, કન્સેન્ટ થી શરીર સંબંધ એ ઇન્ડિયન પિનલ કોડ માં ગુનો નથી, પરંતુ ઇસ્લામમાં કન્સેન્ટ થી વગર નિકાહ સબર શરીર સંબંધ હોય તો એ ગુનો છે. એટલે ઇસ્લામ તો આ બધી વસ્તુઓને મોરલી અને લીગલી વધારે સખ્તાઈથી લે છે. સમાજને શીખ આપવા માટે વધારે સખ્તાઈ પૂર્વક અગર કોઈ કાયદો વર્તતો હોય તો એ ઇસ્લામિક લો છે. અને આવા કોઈ પણ લોકોને ઇસ્લામિક કાયદો કોઈ માન્યતા નથી આપતું અને કોઈ બચાવ એમનો કરતો નથી. અને એમની વાતમાં હિન્દુ લોઝ, ઇસ્લામ લોઝ, વોટ એવર ધ રિલિજન ના કોઈ પણ લો આવતા જ નથી. હ્યુમિનિટી નો લો આવે છે, એક માનવતા નો લો આવે છે, એક અધિકાર નો લો આવે છે. કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે આ થતું હોય છે, ધાર્મિક કાયદાઓ આવા વ્યક્તિઓને કોઈ પણ સંજોગોમાં પ્રોટેક્ટ નથી કરતા. હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે પારસી ધર્મ હોય, બેસાડી સિમ્પલ કહ્યું કે કન્સેન્ટ કે નોન કન્સેન્ટ, છોકરી બી રિસ્પોન્સિબલ છે ને એને બી ફાંસી ચડે છે. અત્યારે આપણે જોઈએ એ પોઈન્ટ નથી. અને અબુ આઝમી, અરે કન્સેન્ટ ઇઝ નોટ અ રેપ, અબુ આઝમી આ કહ્યું છે એટલે યુ શુડ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એન્ડ અગેન હી ઇઝ ઓલ્સો ઇન્વોકિંગ ધ ઇમોશન્સ એન્ડ મિસયુઝિંગ ધ મુસ્લિમ વોટ્સ. મારે એમ યુઝ કરું છું ને ઇસ્લામ જે આટલો મોટો સરસ ધર્મ છે એને મિસયુઝ કરી અને એને બદનામ કરી રહ્યા છે. એટલે મારે એ જ રિક્વેસ્ટ છે કે તમારા આ બધા નેતાઓ કેમ મુસ્લિમ ઇસ્લામ ધર્મ જે આટલો પવિત્ર ધર્મ છે, પાક ધર્મ છે, એને બદનામ કરે છે. અને એટલે આજે મારા મુસ્લિમ ભાઈઓ બહેનોને હવે મને બોલવા દો. મારે આજે મારા મુસ્લિમ ભાઈઓ બહેનો જે અમુ આઝમી મારા બહુ ફ્રેન્ડ્સ છે બધા મુસ્લિમો, એ લોકોને મારે રિક્વેસ્ટ કરી છે કે તમે આવા લોકોને ખુલ્લા પાડો, આવા લોકોને તમે વોટ ના આપો જે આપણા ધર્મને એ કરી રહ્યા છે, નાપાક બનાવી રહ્યા છે. મેં તો બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે આવા કોઈ પણ લોકો હોય કે જે મહિલાઓના સન્માન વિરુદ્ધ જતા હોય, મહિલાઓની જાસૂસીઓ કરાવતા હોય, મહિલાઓના રેપના પ્રોટેક્શનમાં વાત કરતા હોય, કે જે જે સ્ટેટમેન્ટ મુલાયમસિંહે આપ્યું છે કે જાસૂસી કરીને મહિલાઓનું સન્માન, એમનો આદર, જેને કહીએ એમનું ચીરહરણ કરતા હોય, એવા કોઈ પણ લોકોને મત ના આપવા જોઈએ. એ અબુ આઝમી હોય, મુલાયમસિંહ હોય કે ગમે તે હોય. અને એની વાતનો સખત એનો રુઝાનજી છે, તમને આપણે વિરોધ કર્યો, વેરી ગુડ. હવે તમે કઈ કોંગ્રેસના કોઈક એમાં બી છો, શું કે તમે કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી છો ને સર, તો મારે રિક્વેસ્ટ કરી છે તમને કે તમે હવે અગર તમારી સરકાર આવે સત્તામાં તો તમે મુલાયમસિંહ યા એમના આ બધા એસપી પાસેથી, એમની પાર્ટી પાસેથી કોઈ સપોર્ટ ના લો. કેમ? કારણ કે યુ શુડ નોટ સપોર્ટ ઇનડાયરેક્ટલી ઓર ટેક હિઝ સપોર્ટ, બીકોઝ વેન યુ ધીસ ઇઝ ધ પ્રોપર ક્વેશ્ચન. એક આમ આદમીની, એક મતદારની, એક નાગરિકની પોલિટિકલ પાર્ટીના લીડર્સને એક આ એક ક્વેશ્ચન છે. શું ઇલેક્શન સમયે એકબીજા પર આક્ષેપ કરનારાઓ જેટલા પણ પોલિટિકલ પાર્ટીઝ છે, એકબીજાના
સ્ટેટમેન્ટ થી જ્યારે ડિફર થનારી પાર્ટી છે, પરંતુ જ્યારે સત્તાની વાત આવશે તેવા સમયે શું આ વિરોધ કરનારા અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના લીડરો કમિટમેન્ટ આપી શકે ખરા? ઇકબાલજી, મને ખ્યાલ છે કે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ અઘરો છે આપના માટે આપવો, કારણ કે ડિસિઝન લેવાનું છે ક્યાંક સુપ્રીમો જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટીના પણ સુપ્રીમો જે બેઠા છે, અલગ અલગ લેવાના છે, બટ ઇન્ડિવિઝ્યુઅલ. ઇકબાલજી, આપ દિલ ખોલીને વાત કરો છો, મને ખ્યાલ છે ઇન્ડિવિઝ્યુઅલ શું માનો છો ઇકબાલજી, કે આવા સમયે આવા લોકોનો સાથ આવા મુદ્દાઓને લઈને આગળ કરીને ન લેવો જોઈએ? સત્તા જાય તો ચાલે, પરંતુ આવા લોકોને સાથે ન રખાય એવું ઇન્ડિવિઝ્યુઅલ માને છે ખરા ઇકબાલભાઈ? કોંગ્રેસે હંમેશા સત્તા જતી તો જાય, પરંતુ ક્યારેય પણ સિદ્ધાંતો સાથે સમાધાન નથી કર્યું. એ ગમે તેવા હોય, એ ભ્રષ્ટાચારીઓ હોય કે કોમવાદીઓ હોય, એટલે ક્યારેય પણ સિદ્ધાંતો સાથે સમાધાન કરીને કોંગ્રેસ પાવર પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં નથી રહી. સવાલ આજે જે ચર્ચા છે, એ ચર્ચા ફક્ત અને ફક્ત મુલાયમસિંહ યાદવના રેપ બાબતના સ્ટેટમેન્ટની છે. એને પ્રોટેક્ટ કરવાની વાત કરી છે કે એ છોકરાઓ સાથે ભૂલ થઈ છે અને એમને ફાંસી ન અપાય, એક. અને બીજી વાત એમણે કરી છે કે અમે સત્તામાં આવીશું તો આવા એન્ટી રેપ લો બદલી નાખીશું, એના અમે સખત વિરોધી છીએ. આનાથી વધારે સખત કાયદા લાવવાની વાત કોંગ્રેસે કરી છે, અને આ જે કાયદો લાવવામાં આવ્યો છે એ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા જ, એટલે યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવે છે. એટલે યુપીએ સરકાર એના આ કદમમાંથી ક્યારે પાછી નહીં હટે. એટલે આવા સખત કાયદાઓની તરફેણમાં કોંગ્રેસ છે, અને વુમન પ્રોટેક્શન માટે હંમેશા કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે. એટલે મુલાયમસિંહ યાદવ જો એ મુદ્દા ઉપર સપોર્ટ કાપવાની વાત કરે કે આ એન્ટી રેપ બદલી નાખો, આ ફાંસીની સજા કાઢી નાખો અને આ રેપિસ્ટોને મદદ થાય એવા કાયદાઓ બનાવો, તો કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં આવી માંગને સ્વીકારીને એનો સપોર્ટ નહીં લે. રુઝાનજી, રુઝાનજી, આયશા ટાકિયાને ક્યાંક સેલ્યુટ કરવી પડે ખરી? બધા જ લોકો જે પ્રમાણે વાતો કરે છે અથવા તો ચૂપ બેસી ગયા છે, એવા સમયે એના જ પરિવારની એક વહુ જો ટ્વીટ કરે છે પબ્લિકલી, આઈ થિંક હું માનું ત્યાં સુધી અબુ આઝમીને જે પણ કદાચ કોર્નર કરવા હોય તો બીજું જ કશું જ નહીં, સોશિયલ મીડિયાના સહારાથી આયશા ટાકિયાએ પોતાના વિચાર મૂક્યા છે. આ સોશિયલ મીડિયા જો ભેગું થઈને આયશા ટાકિયાને સેલ્યુટ કરશે તો હું માનું ડેફિનેટલી એક મેસેજ જે આવું વિચારા લોકો સુધી પહોંચી શકે. વોટ ડુ યુ ફીલ? તમે જે કહ્યું એ ચાલી જ રહ્યું છે, પીપલ આર પ્રેઝિંગ હર, લાઇક્સ ચડી રહ્યા છે, રીટ્વીટ ચાલી રહી છે અને ઢગલા ઢગલા, એટલે એમાં કોઈ ડાઉટ નથી, આપણે એને સેલ્યુટ કરવો જોઈએ. બીજું મને બહુ દુઃખની વાત છે કે ડિમ્પલબેન, એટલે જે મુલાયમસિંહના વહુ કહેવાય, એમને આ પર કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, નથી એમના દીકરાએ કોઈ અખિલેશભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું, એટલે આ દુઃખની વાત છે. પણ એની સામે જે આયશા ટાકિયા કહ્યું છે બહુ સારું છે, ને એની જોડે કમ્યુનિટીઓ બધી ઉભી રહી છે, ફેમિલીઝ ઉભા રહ્યા છે, બધા જોડે ઉભા રહીને એને સેલ્યુટ કરીને એને પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે એમાં કોઈ જ ડાઉટ નથી. અને આ આપણી ભારતની નારી છે, આ આપણો ભારત દેશ છે, આ આપણા ભારતના લોકો છે, અને જ્યારે આટલા આનાથી વધારે લોકો થશે તો આપણે ભારત, આપણું સપનાનું ને સારું ભારત બનાવી શકશું. ના તો ટેક માય વર્ડ, આ પોલિટિશિયને આપણે વર્ષોથી આપણને વેચી ખાધા છે ને હજી બી વેચી ખાશે, અને આગળનું આપણે, એટલે આપણે તમારા મારા જેવા જે લોકોએ જાગૃત થઈ અને આપણે આ વખતે વોટિંગ કરવાનું છે. જી, મહિલાઓના પ્રશ્નો સતત લોકોની ડિમાન્ડ ઉઠતી હોય છે કે આટલી આટલા એમને રાઇટ્સ મળવા જોઈએ, આટલી આટલી જગ્યાએ જ્યાં એમને ક્યાંક પ્રોપર સહાય નથી મળતી, કાયદાઓમાં બદલાવ લાવવો જોઈએ, જે પ્રમાણે સંખ્યા એમની ભાગીદારી વધારવી જોઈએ. વર્ષોથી 15-15 લોકસભાની ચૂંટણી જતી રહી, 16મી લોકસભાની ચૂંટણી આવવાની છે. અલગ અલગ આ, ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ, આ સવાલ હું લઈને આવીશ ઇકબાલભાઈ પાસે. 15-15 લોકસભાની ચૂંટણી જાય છે, 6 દાયકાઓ વીતી જાય છે, મહિલાઓના પ્રશ્નો ઉકેલવા માટેની અથવા તો વધુ સવલત આપવાની વાતો, બદલાતા સમય સાથે નવું નવું મહિલાઓને શું આપી શકાય તેની વાતો, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કમિટમેન્ટની સાથે ક્યાંક મેચ નથી કરતું. ડુ યુ ફીલ ધેટ? 100% સાચા છો. એટલે એમાં કહું ને, એમાં આપણે બધા લોકો વી આર રિસ્પોન્સિબલ ફોર ધીસ, કે આપણે આજે અત્યારે સ્થિતિમાં છે, આપણે પોતાની રિસ્પોન્સિબિલિટી છે. પણ હવે અત્યારે જે જાગૃતતા છે, કારણ કે જરા એન્ટી રેપ લોઝ આવ્યા તો કેમ આવ્યા? આ પોલિટિશિયનો હતા તો તમને લાગે છે એન્ટી રેપ લોઝ હતા આવા સ્ટ્રોંગ? ના આવત સાહેબ, બિલકુલ ના આવત. પણ બીકોઝ આજે ભાઈ ને બહેને જોડે ઉભી રહીને આંદોલન કર્યું ને, એટલે આ લોઝ આવ્યા છે. એ વખતે પોલિટિશિયનના આંખો ખુલ્યા કે ના, અગર અમે બહેનોનું સપોર્ટ નહીં કરશું અને નવા નહીં લાવશું તો અમે 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 વી વુડ નોટ બી કમિંગ બેક ટુ પાવર, એટલે આવ્યા. મિસ સર્વિસ ચાલુ હતું.
બનાવે. અત્યારે મને દુઃખ બહુ થઈ થઈ રહ્યું છે કે આ ઇલેક્શનમાં અગર વાત કરો, મારી પાસે ઇન્ડિયાના ફિગર્સ, ઇન્ડિયાના બી ફિગર્સ કદાચ છે કે ખાલી આઈ થિંક પોલિટિકલ પાર્ટી 400 સીટોમાંથી યા 500 સીટોમાંથી એ લોકોએ કંઈક 35 યા 40 જેટલી ટિકિટ આપી છે. યા આપણા ગુજરાતની જ વાત કરીએ તો એક પોલિટિકલ પાર્ટીએ 26માંથી ખાલી 4 કે 5 બહેનોને ટિકિટ આપી છે. તો આ તો મજાક છે, કારણ કે તમે બહેનોને આમ તો માતા અને પૂજ્ય ના બધી વાતો કરો છો, એ લોકોને રાઇટ્સ આપવાની વાત કરો છો, અને તમે એ લોકોને ટિકિટ જ નથી આપતા. કેમ નથી આપતા? કારણ કે એ લોકોને ખબર છે કે અમારે જે બી અમારે જીતવાના માટે જે પેલા દમન ગુનેગાર નેતા હોય તો જીતી શકે દાદાગીરી કરીને. એટલે આજની તારીખમાં ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, વી આર મૂવિંગ યેટ. ઓકે 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 ઓકે. ઇકબાલભાઈ, સીધો સવાલ છે રુઝાનનો કે ફાયદાઓ બહુ થાય છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય તે મહિલાઓના ઉત્થાન માટેના વાયદા કરે છે, પરંતુ ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. જે પ્રમાણે ટિકિટ આપવાની વાત કરી, ટિકિટ ફાળવણી, આઈ થિંક એક ક્વેશ્ચન સીધો આપની ઉપર પણ આવે છે. કોંગ્રેસે પણ એક જ મહિલાને ટિકિટ આપી છે. આઈ થિંક વાયદા થાય છે, વાતો થાય છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. સ્વીકારો છો? થોડુંક વિગતવાર હું જવાબ આપીશ. બેનની એક વાત સાથે બહુ સંમત છું અને ખૂબ સારી વાત કરી છે કે આપણા લોકોએ હવે એ રીતે બતાવવું જોઈએ કે જે વુમન પ્રોટેક્શનની વાત કરે, જે લોકો વુમન મહિલાઓના સન્માનની વાત કરે, મહિલાઓના સન્માન જાળવવાની વાત કરે, એવા લોકોને મત આપવો જોઈએ. એમની સાથે બિલકુલ સંમત છું. બીજી વાત રહી થોડી વિગતવાર વાત કરી સાથે કે કોંગ્રેસ પાર્ટીને એક વાત અમે કરી કે પોલિટિશિયનો કશું કરતા નથી, આ રાજનેતાઓ કશું કરતા નથી, પરંતુ જે કંઈ થાય છે એ લોકસભા આપણે ડેમોક્રેટિક સિસ્ટમમાં જીવી રહ્યા છીએ, અને જે કંઈ પણ થાય છે એ લોકસભાના માધ્યમથી અને એના પદ ઉપરથી કાયદા પસાર થાય છે, ત્યાં કોંગ્રેસ જ બેઠા છે. અમે કમ્પલસરમાં જે એ જુદી વાત છે, પરંતુ જે કંઈ થાય છે સારું કરેલું શું એ રાજનેતાઓ થકી થાય છે. અને રાજનેતાઓ કશું નથી કરતા એમ વાત કરીને સમાજમાં દુર્ભાવના પેદા કરવી રાજનેતાઓ પ્રત્યે એ સારી વાત નથી, એક વાત. બીજી વાત, મહિલાઓના સન્માનની વાત આપને કરું તો અમે તો માનીએ છીએ કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે, એ આઝાદીની લડાઈ હોય ત્યારે પણ મહિલાઓ એ સરોજની નાયડુ હોય, મેડમ કામા હોય, કે અહિલ્યા નાંગરેકર હોય, કે દિવ્ય ભગરત નર હોય, કે લક્ષ્મી સહગલ હોય, કેપ્ટન લક્ષ્મી સહગલ હોય, કે ગમે અનેક નામી અનામી મહિલા હોય, આ દેશની આઝાદીના સંગ્રામમાં ખભે ખાવા મિલાવીને કુરબાની આપી છે. એટલે મહિલાઓનો આદર અમે આઝાદી પહેલાથી સદીઓથી વર્ષોથી જ્યારેથી સંસ્કૃતિ થઈ છે ત્યારથી હિન્દુ ધર્મ પણ મહિલાઓને સન્માન આપે છે. લક્ષ્મીની પૂજાની વાત થાય, ધનની પૂજાની વાત થાય તો લક્ષ્મીની પૂજા આવે, શક્તિની વાત થાય તો મા દુર્ગાની વાત આવે, એજ્યુકેશનની વાત આવે તો સરસ્વતીની, મા સરસ્વતીની વાત આવે. એટલે હિન્દુ ધર્મમાં પણ દરેક રીતે મહિલા સન્માનની વાત છે, અને કોંગ્રેસ પણ એ વિચારધારાને વરેલી છે, અને જ્યારથી આઝાદી થઈ છે ત્યારથી. ઇકબાલજી, ટાઈમ ખૂબ જ ઓછો છે, ટાઈમ ખૂબ જ ઓછો છે, ટાઈમ ખૂબ જ ઓછો છે, એટલે મને તમને સ્ટોપ કરવા પડશે. ટાઈમ ખૂબ જ ઓછો છે, સ્ટોપ કરવા પડશે. ઇટ સાઉન્ડ્સ વેરી ગુડ, ઇટ સાઉન્ડ્સ વેરી ગુડ, ઇટ સાઉન્ડ્સ વેરી ગુડ. સાંભળવું ખૂબ જ ગમે છે. દરેકે દરેક વ્યક્તિ, એક પણ વ્યક્તિ કદાચ હિન્દુસ્તાનનો એક પણ નાગરિક એવો નહીં હોય કે જે એમ કહેતો હશે કે મહિલાઓના સન્માન નહીં જળવાવું જોઈએ, મહિલાઓનો આદર કરવો જોઈએ, બને તેટલી મહિલાઓને મદદ કરવી જોઈએ. પરંતુ જ્યારે વાત આવે છે પોલિટિશિયનની, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની ઇન્ડિવિઝ્યુઅલ પોલિટિકલ પાર્ટી ઓર એની ઇન્ડિવિઝ્યુઅલ પોલિટિકલ લીડર, બટ જનરલાઇઝ એવું જોવા મળ્યું છે કે જેટલી અપેક્ષાઓ આ દેશની જનતાને મહિલાઓ માટેના પ્રયત્નો જે થવા જોઈએ પોલિટિકલ પાર્ટીઝ તરફથી, તે પૂરતા પ્રમાણમાં થયા નથી. હજી આજની તારીખમાં પણ શહેરી વિસ્તારની વાત છોડો, કદાચ શહેરી વિસ્તારોમાં પણ એવા બનાવ બને છે, રૂરલ ટેરિટરીઝમાં પણ એવા બનાવ બને છે, અને આ બનાવોને હજી સુધી 6-6 દાયકા વીત્યા છતાં પણ આપણે રોકી નથી શક્યા. આટલે સુધી થયું હોત તો કંઈ વાંધો નહોતો, પરંતુ જાણીતા સીઝન પોલિટિકલ પાર્ટીના ટોપ લીડર્સ પણ જાહેરમાં જનતાની વચ્ચે મહિલાઓનું અપમાન થાય તે પ્રકારના સ્ટેટમેન્ટ પણ હજી આટલા સમય સુધી બંધ નથી કરી શક્યા. સવાલ એ જ છે, રુઝાનજીએ કીધું તે પ્રમાણે, ઇકબાલજીએ કીધું તે પ્રમાણે, કે બસ જવાબદારી છે દરેકે દરેક નાગરિકની. તમારા કેન્ડિડેટને, એવા કેન્ડિડેટને ચૂઝ કરો કે જેમાં આવનારા દિવસોમાં આ પ્રકારના સ્ટેટમેન્ટની ચર્ચા કરવા માટે કોઈ પણ મીડિયાને ચાન્સ ન મળે. થેન્ક યુ વેરી મચ રુઝાનજી, ઇકબાલજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ઝીરો ઓવરમાં આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.